નવલખી મેદાનમાં થયેલા દુષ્કર્મના મામલે પોલીસ બંને આરોપીઓને લઈ અને અત્યારે રીકન્સ્ટ્રક્શન માટે નવલખી મેદાન ખાતે આવી છે. બંને આરોપીને અત્યારે પોલીસ લઈ અને નવલખીમાં રીકન્સ્ટ્રક્શન કરી રહી છે. ખાસ કરીને બંને આરોપીઓ જે રીતે પકડાયા અને ત્યારબાદ નવલખી મેદાનમાં કઈ જગ્યાએથી આરોપીઓએ આ દુષ્કર્મ આચર્યું હતું તમામ બાબતોની તપાસ અત્યારે કરવામાં આવી રહી છે. નવલખી મેદાનમાં ઘટના સ્થળે અત્યારે પોલીસના જવાનો છે એ બંને આરોપીને લઈને આવ્યા છે. તમામ જગ્યાની ઝીણવટ ભરી તપાસ અત્યારે આરોપીને સાથે રાખી અને ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે. લોકોનો જમાવડો, પોલીસનો કાફલો અને દુષ્કર્મના બે આરોપી. આ ઘટના સોમવારના દિવસે સામે આવી હતી. નવલખીના મુખ્ય પ્રવેશ દ્વાર પર બરોબર બપોરે 2 કલાકે ભજવાઈ હતી. પોલીસ જ્યારે આરોપીને લઈને મેદાનમાં આવી હતી ત્યારે લોકોમાં ભારે ઉત્તેજના હતી. ગેંગરેપના દુષ્કર્મીઓ કિશન માથા સૂર્યા અને જ્યોતા સોલંકીને લઈને અકોટા બ્રિજ પાસેથી પ્રવેશ્યા હતા. બાદમાં જે રીતે પૂરી ઘટનાને અંજામ આપ્યો હતો તેવી રીતે પોલીસ સમક્ષ રીકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ સમયે સ્થાનિક લોકોમાં ભારે રોષ હતો. 4 કલાક ચાલ્યું ઘટનાનું રીકન્સ્ટ્રક્શન. દિવાલ પરથી સગીરાને ફેંકી હોવાથી પોલીસે બંનેની હાથકડી ખોલતા એ દિવસની જેમ પહેલા જશો દિવાલ પર ચડી ગયો. કિશને નીચેથી સગીરાને ઊંચી કરી અને જશાએ હાથ પકડી ખેંચીને નીચે ફેંકી હતી. આ જ પ્રમાણે યુવકને ઉપર ખેંચી સમગ્ર ઘટના દર્શાવી હતી. પોલીસ પણ દિવાલની બંને તરફ સીડી મૂકી આ જ રૂટ પર ગયા હતા. સગીરાને ખેંચીને બંને પેલેસની પાછળની બાજુએ આવેલી આંબાવાડી તરફ લઈ ગયા હતા. કિશન સગીરાને ખેંચીને આંબાના ઝાડ નીચે લઈ ગયો, જ્યારે જશો 10 ફૂટ દૂર ઝાડી પાસે સંતાઈ દેખરેખ કરતો હતો. સગીરા પ્રતિકાર કરતી રહી, પણ પહેલા કિશન અને પછી જશાએ તેના પર દુષ્કર્મ આચર્યું. આખી ઘટનાને પોલીસ સમક્ષ દર્શાવી હતી. દુષ્કર્મ બાદ સગીરાને પરત જવાનો રસ્તો દેખાડી બંને વિશ્વામિત્રી બ્રિજ તરફ નીકળ્યા હોવાથી અંદાજે 2.5 કિલોમીટર કાપી પોલીસે 4 કલાક અને 5 મિનિટે રીકન્સ્ટ્રક્શન પૂરું કર્યું. પોલીસના વાહનોની પાછળ 300 જેટલા 2-વ્હીલર લઈ લોકો ભાગ્યા હતા અને આરોપીઓને અમને સોંપી દો તેવી બૂમરાણ કરી હતી. દુષ્કર્મના આરોપી જે સગીરાને લઈ અને દિવાલ કુદાવી હતી ત્યાં અત્યારે ટીમ પહોંચી છે. આપ જોઈ રહ્યા છો બંને આરોપીને અત્યારે દિવાલ ઉપર ચડાવવામાં આવી રહ્યા છે. બંને આરોપીઓ દિવાલ ચડી અને દેખાડી રહ્યા છે કે કઈ જગ્યાએથી એ લોકોએ સગીરાને લઈ ગયા હતા. સગીરા ઉપર જે દુષ્કર્મ આચર્યું એ આરઈએ જ દિવાલ કુદાવી અને પછી ઉપર આગળ લઈ જઈ અને પાછળના ભાગે જ્યાં માટીના ઢગલા પડ્યા છે એ જગ્યાએ પોલીસ આજે બંને આરોપીને લઈ જઈ આરોપીએ અને સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હતું. બંને આરોપીઓએ વારાફરતી 3 વખત સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હોય એવી જે વાત છે બહાર આવી છે અને અત્યારે પોલીસ આ તમામ બાબતોની તપાસ ઝીણવટ ભરી રીતે કરી રહી છે. પ્રથમ આરોપી છે જે ઉપર અત્યારે આપણે દેખાઈ રહ્યો છે એ જે છે એ અત્યારે એને જસો છે જસાને અત્યારે ઉપર લેવામાં આવ્યો છે. ત્યારબાદ જે કિશન છે કિશન નીચે છે એને પણ પોલીસ ઉપર લઈ રહી છે. બંનેને દોરડા સુધી બાંધ્યા છે. આ ઉપરાંત બંનેની હાથકડી પણ પહેરાવવામાં આવી છે. કારણ કે જે રીતે મામલો આખો ગંભીર છે વડોદરા આખા શહેરમાંથી જે લોકોની માંગ ઉઠી હતી કે આરોપીઓને કડક સજા થાય એટલે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે અત્યારે આરોપીઓને આજે સગીરા જે દિવાલ કુદાવી હતી સગીરાને લઈ અને ત્યાંથી આગળ નીકળ્યા હતા બંને આરોપી એ જગ્યાએ અત્યારે પોલીસ પહોંચી છે. બંને આરોપીઓને સાથે લઈ અને અત્યારે પોલીસે તપાસ કરી રહી છે. જસો છે ઉપર દેખાઈ રહ્યો છે જસો અને નીચે છે એ કિશન છે. કેવી રીતે સગીરાને ઉપર ખેંચી આપ જોઈ રહ્યા છો જે પોલીસ છે એ પણ અત્યારે આખું રીકન્સ્ટ્રક્શન કરાવી રહી છે. આ રીતે સગીરાને ઉપર ખેંચી હતી ઉપરવાળા આરોપીએ જે જસો છે જસાએ આવી રીતે સગીરાને ઉપર ખેંચી અને ત્યારબાદ કિશન છે કેવી રીતે ઉપર ચડ્યો હતો એનું પણ અત્યારે આ પોલીસે નિદર્શન કરાવી રહી છે. કારણ કે જે રીતે આ જ જગ્યાએથી સગીરાને લઈ અને બંને ભાગ્યા હતા આવી રીતે આખી ઘટના બની હતી અને આવી જ રીતે આજે કિશન છે દિવાલ ઉપર ચડ્યો હતો એવું બંને જણાવી રહ્યા છે અને એ પ્રમાણેનું આખું રીકન્સ્ટ્રક્શન અત્યારે પોલીસ કરી રહી છે. એસીપી ક્રાઇમની હાજરીમાં આ તમામ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે અને તમામ પુરાવા છે એ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસ અત્યારે તમામ બાબતની ઝીણવટભરી રીતે આખું વિઝ્યુલાઇઝેશન કહી શકાય એ પ્રમાણે અત્યારે અહીંયા રીકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે અને તમામ પુરાવા છે એ કોર્ટમાં મજબૂત રીતે રજૂ થાય એના માટે પોલીસ પ્રયત્ન કરી રહી છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, VTV ન્યૂઝ, વડોદરા.